નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદેવ મૂળિયા મારી યુટ્યુબ ચેનલ ઈ કબીરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જો આ સબ્જેક્ટ રિલેટેડ આગળના વિડીયો ન જોયા હોય તો પહેલાં આગળના વિડીયો જુઓ અને પછી આ વિડીયો જોશો તો તમને આ વિડીયોની અંદર જે હું સમજૂતી આપવાનો છું એ ખૂબ જ સારી એવી તમને પુરવાર સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી ખાસ જુઓ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જે નવું ચેપ્ટર છે તમારું રોકાણોના હિસાબો, એટલે કે ભારતીય પ્રણાલી મુજબના છે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ એઝ પર ધ ઇન્ડિયન ટ્રેડિશન્સ મુજબના છે, કેવી રીતના હિસાબો રોકાણ તમે કરો છો બિઝનેસની અંદર, તો કઈ જગ્યાએ જે રોકાણ કરેલું છે એની કેવી રીતના નોંધ રાખવી, કેવી રીતના એના હિસાબો રાખવા, એ આ ચેપ્ટરની અંદર ખાસ સમજવાનું છે. તો એની જે બેઝિક કોન્સેપ્ટ છે પાયાનો, એના વિશે આપણે થિયરીના જ લેક્ચર શરૂઆતના રહેવાના છે. બે ત્રણ જેવા થિયરીના લેક્ચર, એટલે કે એમાં બધી થિયરીઝ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એની જે ખાતા વહી રાખવામાં આવે છે, એની જે આમનોંધ બનાવવા લખવામાં આવે છે, એ બધી વિગતો મહત્ત્વની રહેવાની છે. તો ખાસ શરૂઆતના વિડીયોને સમજવા જરૂરી છે, કારણ કે જો એ તમે નહીં સમજો, હું દર વખતે તમને વારંવાર કહું છું, તો તમને આગળ જે એના પ્રેક્ટિકલ સમ છે એમાં એની અંદર વધારે ખ્યાલ આવશે નહીં. તો ખાસ સમજૂતી મેળવવી. તો શરૂઆત કરીએ આ વિડીયો લેક્ચરની અંદર. આપણે જે સમજવાનું છે એ ઇન્વેસ્ટમેન્ટ રોકાણોના હિસાબો. તો જોઈ શકો છો તમે તમારી સ્ક્રીન ઉપર, સાથે સાથે તમારે તમારી નોટબુકની અંદર નોંધ પણ કરતી જેવી, કારણ કે અહીંયા જેટલી વિગત હું નોંધું છું એ જે મહત્ત્વની વિગતો હોય છે એ વિગત શોર્ટ આઉટ કરીને જ હું અહીંયા વિગતો નોંધું છું, જેથી કરીને એક્ઝામ સમયે તમારે ઝડપીથી રિવિઝન થાય, દાખલાની સમજૂતી સરળતાથી મળે એવી વિગતો હું બનાવીને નોટ તૈયાર કરતો હોઉં છું. તો ખાસ શરૂઆત કરીએ તો બે પ્રશ્નો અહીંયા ઉપસ્થિત થાય છે. સૌ પ્રથમ તો એની અંદર જે આપણો સબ્જેક્ટ છે ગવર્મેન્ટ યુટિલિટી ફાઇનાન્સ એકાઉન્ટ 3, બરાબર, એની અંદર આ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. પેપર નંબર ભાવનગર યુનિવર્સિટી માટે 308A છે. સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ માટેનું ચેપ્ટર છે, પણ યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ સેમેસ્ટરની અંદર આ ચેપ્ટરનો સમાવેશ કરતા હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓને આ રોકાણોના હિસાબોનું ચેપ્ટર હોય તો ખાસ એના માટે આ ઉપયોગી પુરવાર થશે, એની અંદર કોઈ ફેરફાર હોતો નથી, બરાબર. તો બે પ્રશ્ન મેં કીધું એ પ્રમાણે, એક છે ઇન્ટરેસ્ટ અને એક છે ડિવિડન્ડ. તો કોને કહેવાય ઇન્ટરેસ્ટ અને કોને કહેવાય ડિવિડન્ડ, શાના ઉપર મળે છે, એ ખૂબ જ મહત્ત્વનું છે અહીંયા, બરાબર. તો ઇન્ટરેસ્ટ ઇઝ કોલ્ડ અ સર્ટન પર્સન્ટ પર એનમ સ્યોર, એટલે શું તમે જોઈ શકો કે અ સર્ટન પર્સન્ટ એટલે ચોક્કસ ટકાવારી, પર એનમ એટલે કે વર્ષની અંદર મહિને મહિને જે ચોક્કસ વર્ષ પ્રમાણે નક્કી થઈ હોય અથવા તો મહિના પ્રમાણે નક્કી થઈ હોય, કે જે શ્યોર હોય છે, ચોક્કસ હોય છે કે ભાઈ આટલા લેખે, આટલા ટકા લેખે તમને પૈસા રિટર્ન મળશે, તો એને કહીશું વ્યાજ, ઇન્ટરેસ્ટ. અને ડિવિડન્ડ એટલે અ સર્ટન પર્સન્ટ પર એનમ પરહેપ્સ, એટલે શું પરહેપ્સ એટલે કદાચ, મળે તેન અને ન પણ મળે. એટલે ઇન્ટરેસ્ટ કોના ઉપર મળે છે અને ડિવિડન્ડ કોના ઉપર મળે છે, વિદ્યાર્થી મિત્રો આ વિગત તમે આગળ જોઈ ગયા છો, સમજી ગયા છો. આ પ્રશ્ન હું તમને પૂછું છું, ઇન્ટરેસ્ટ કોના ઉપર મળે છે અને ડિવિડન્ડ શાના ઉપર મળે છે, તો એનો જવાબ તમારે ગોતીને રાખવું અથવા તો આપણે વિડીયો લેક્ચરના અંતે એના વિશે સમજૂતી મેળવી લઈશું, બરાબર. તો રોકાણ કહેવાય કોને એ આપણે જોઈએ પહેલાં. તો રોકાણનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. અહીંયા રોકાણ કોને ગણવામાં આવે છે, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા, સરકારી હોય, અર્ધ સરકારી હોય, જે કાયદા દ્વારા સ્થપાયેલી હોય એવી કોઈ સંસ્થાને કે જોઈન્ટ સ્ટોક કંપનીને વ્યાજ કે ડિવિડન્ડની અપેક્ષાએ નાણાં આપે, એટલે વ્યક્તિ હોય, આપણે વ્યક્તિ તરીકે તેને આપી શકીએ, કોઈ સંસ્થાએ સરકારી, અર્ધ સરકારી, કાયદા દ્વારા સ્થપાયેલી હોય, જોઈન્ટ એવી જે છે એ કોઈ સંસ્થા હોય અથવા તો કોઈ કંપની હોય, એને વ્યાજ કે ડિવિડન્ડની અપેક્ષા, એટલે મારે કોઈને પૈસા આપવા છે કોઈ કંપનીને, બરાબર, તો હું મારી અપેક્ષા શું છે, કાં મને વ્યાજ મળશે કાં મને ડિવિડન્ડ મળશે, તો નાણાં આપે છે અને તેના બદલામાં આવી સંસ્થાઓ તરફથી જે પ્રમાણપત્ર મળે છે, એટલે મેં નાણાં એ કંપનીને આપ્યા, બરાબર, જરૂરિયાત હતી, એટલે એ કંપની છે એ મને પ્રમાણપત્ર આપશે, અને જે પ્રમાણપત્ર મળે છે તેને રોકાણ અથવા જામીનગીરી કહે છે. બહુ સરળ છે. કોઈ કંપનીની અંદરથી તમે કંપનીના શેર ખરીદો છો તો એનો પુરાવો શું, તમે સામે શું આપ્યું હોય શેર ખરીદ્યા, એટલે પૈસા, બરાબર, રાઈટ. તો પૈસા તમે આપો છો, મની આપો છો, એના બદલામાં તમને એ શું આપશે, તો કે પ્રમાણપત્ર આપશે.
તો એ જે પ્રમાણપત્રનો મતલબ શું કે હા તમે મારી કંપનીની અંદર એટલા પૈસા રોક્યા છે એનો પુરાવો, એટલે એ જે છે પ્રમાણપત્ર મળે છે એને આપણે શું કહીશું, રોકાણ અથવા તો જામીનગીરી. બહુ સિમ્પલ બસ. તો રોકાણ એ ધંધાની સ્થિર મિલકતો છે અથવા તો ચાલુ મિલકતો પણ કહી શકાય. જો બહુ સ્પષ્ટ મેં અહીંયા લખેલું છે ઓબ્લિક કરીને, આપણે આગળ જોઈ ગયા છીએ કે રોકાણ છે એ સ્થિર મિલકત છે, પણ એ જ્યારે વર્ષની અંદર ક્યારેક ક્યારેક કરવામાં આવતું હોય. દાખલા તરીકે તમે બિઝનેસ જ કરતા હોય, ખરીદ વેચાણ જ કરતા હોય, તો તમારા માટે એ શું થઈ જશે, ચાલુ મિલકત થઈ જશે, બરાબર. નહીંતર રોકાણ એ સ્થિર મિલકતો છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે રોકાણ કોને કહેવાય છે, દાખલા તરીકે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા, ડિબેન્ચર ખરીદ્યા, બરાબર, બોન્ડ ખરીદ્યા, તો આ બધું તમે શું કર્યું કહેવાય, રોકાણ કર્યું કહેવાય સંસ્થા કે કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીમાં. ખ્યાલ આવી ગયો. રોકાણ વિશે સ્પષ્ટ સમજૂતી મળી ગઈ હોય તો આપણે દાખલાની અંદર, સોરી ચેપ્ટરની અંદર જે અમુક શબ્દો તમને વારંવાર આવતા હોય છે સમની ગણતરી વખતે, તો એ પારિભાષિક શબ્દો છે એની સમજ આપણે મેળવીએ. તો પહેલું છે દાર્શનિક કિંમત, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ફેસ વેલ્યુ. આ યાદ રાખજો, ખૂબ જ મહત્ત્વનું છે સમ માટે, બરાબર. ફેસ વેલ્યુ અથવા તો મૂળ કિંમત પણ એને કહી શકાય છે. એટલે અહીંયા દાર્શનિક કિંમત કોને કહેવાય, બહુ સરળ છે. આગળ તમે શીખી ગયા છો, ધોરણ 12ની અંદર શેર મૂડીનું ચેપ્ટર આવતું હતું, બરાબર, અને TYમાં આવશો ત્યારે પણ એ ચેપ્ટર આવવાનું છે, શેર મૂડીના વ્યવહારો. તો અહીં ત્યાં પણ આ ઉપયોગી થાય છે. કોઈપણ પ્રકારની નાણાકીય જામીનગીરીના દસ્તાવેજ ઉપર તે બહાર પાડનાર સંસ્થા દ્વારા જે કિંમત છાપવામાં આવી હોય તેને દાર્શનિક કિંમત કહે છે. એટલે આપણી રિલાયન્સ કંપની છે, ચાલો ધીરુભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણી જે છે એની નથી, આપણી છે એવું માની લો, બરાબર. જો કે છે નહીં પણ ધારવાનું છે આપણે, બરાબર. હવે આપણે શું કરશું કે આપણે આપણી કંપની છે રિલાયન્સ, બરાબર, એના શેર બહાર પાડશું. એટલે આપણો જે દસ્તાવેજ છે ને એના ઉપર આપણે એમ લખશું કે ભાઈ આટલા રૂપિયાનો એક શેર. તો એટલે અહીં જુઓ, સમજો, નાણાકીય જામીનગીરીમાં જે પ્રકારની નાણાકીય જામીનગીરીના દસ્તાવેજ ઉપર તે બહાર પાડનાર સંસ્થા દ્વારા, એટલે આપણે બહાર પાડનાર છીએ, જે કિંમત છાપવામાં આવી, એટલે કે એક શેરના 10 રૂપિયા, ચાલો આ જે છાપ્યા આપણે અંદર લખ્યું હોય છે, તો આવી કિંમત જે છાપવામાં આવી હોય તેને કઈ કિંમત કહેવાય, દાર્શનિક કિંમત કહે છે. તો સૌથી મહત્ત્વની વિગત અહીંયા જે છે કે યાદ રાખવા જેવી, સાથે સાથે વ્યાજ હંમેશા રોકાણની દાર્શનિક કિંમત પર ગણાય છે. આ યાદ રાખજો, વ્યાજ ગણવાન થાય, દાખલા તરીકે તમે મારી કંપનીના શેર ખરીદ્યા, બરાબર, તો તમને શું મળશે, વ્યાજ મળશે. તો એ કઈ કિંમત ઉપર ગણવાનું, દાર્શનિક. તો દાર્શનિક કિંમત કોને કહેવાય એ ખબર હોવી જોઈએ ને, બરાબર. તો ખ્યાલ મેળવી લીધો આપણે, ફેસ વેલ્યુ, ટૂંકમાં FV કહી શકાય છે. ત્યારબાદ છે બજાર કિંમત, એટલે કે માર્કેટ વેલ્યુ. કોઈ જામીનગીરી શેર કે ડિબેન્ચરનો બજારમાં જે ભાવ બોલાતો હોય તેને બજાર કિંમત કહેવાય છે. બહુ સિમ્પલ છે. કોઈ શેર, જામીનગીરી હોય, શેર હોય કે ડિબેન્ચર, બજારમાં જે ભાવ બોલાય એને શું કહેવામાં આવે છે, બજાર કિંમત. એટલે કે જ્યારે બહાર પાડ્યા, દાર્શનિક કિંમત જે છે એટલે ચોપડે કિંમત એની 10 હતી, હવે બજારની અંદર એ જે શેર છે એના ભાવ 15 રૂપિયા બોલાય છે, તો એને બજાર કિંમત કઈ છે શેરની, તો કે 15 રૂપિયા છે. બહાર બજારમાં જે ભાવ બોલાતા હોય તેને બજાર કિંમત બોલવામાં આવે છે, એટલે કે માર્કેટ વેલ્યુ, MV તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે મૂડી કિંમત, એટલે કે કેપિટલ વેલ્યુ. તો કે શેર કે ડિબેન્ચર કે જામીનગીરીની કુલ પડતરને મૂડી કિંમત કહેવામાં આવે છે. જો એની શું, અહીંયા શબ્દ એક જ યાદ રાખવાનો છે, કુલ પડતરને મૂડી કિંમત કહે છે. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. અહીંયા બે, દાર્શનિક કિંમત, મૂડી કિંમત અને બજાર કિંમત, આ ત્રણેય, બરાબર. તો મૂડી કિંમત એટલે કુલ પડતર, એટલે શું ભાઈ, 10નો 12 પાડ્યો તો, બરાબર, ચોપડે કિંમત હતી 10 રૂપિયા, દાર્શનિક કિંમત બજારની અંદર એના 15 રૂપિયા થયા. હવે તમે શેર વેચો છો ને, તો શેર દીઠ દલાલીનો ખર્ચ થયો 1 રૂપિયો, બરાબર, અને બીજો અન્ય આનુષંગિક ખર્ચ થયો 1 રૂપિયો, તો કેટલા થયા, કુલ 2 રૂપિયા ખર્ચ થયા. એટલે શું, એની અંદર એક ખર્ચ થાય, અન્ય એ ઉમેરી દેવામાં આવે બજાર કિંમતની અંદર. તો 15નો હતો બજારમાં, એમાં કેટલો ખર્ચ કર્યો દલાલી, જો અહીંયા મેં લખ્યું મૂડી કિંમતમાં બજાર ભાવ ઉપરાંત, એટલે આ બજાર ભાવ છે એના ઉપરાંત દલાલીના તથા આનુષંગિક અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. એ શું કરી દેવાના, પ્લસ કરી દેવાના. તો હવે કેટલાનો થઈ ગયો આપણો, 15 + 2 ખર્ચ થયા ને, 1 રૂપિયો દલાલીના આનુષંગિકના એક અન્ય ખર્ચાઓમાં, બરાબર. તો 17 રૂપિયાનો તમારો જે શેર છે એની મૂડી કિંમત કહેવાય, કેપિટલ વેલ્યુ, બરાબર. આ ત્રણેય યાદ રાખવાનું છે ખાસ. ત્યારબાદ આગળ વધીએ આપણે, ત્યારબાદનો શબ્દ છે દલાલી, બ્રોકરેજ કહેવામાં આવે છે. દલાલી કોને કહેવાય, આ શબ્દ તો વારંવાર તમે સાંભળો જ છો, બહુ સિમ્પલ છે, પણ આપણે આપણી ભાષામાં સમજીએ છીએ, આપણે અહીંયા એકાઉન્ટની ભાષામાં સમજવાનું છે. જોઈએ, જામીનગીરી શેર કે ડિબેન્ચરના ખરીદ વેચાણ વખતે
તમે શેર હોય, ડિબેન્ચર હોય, કોઈ જામીનગીરી હોય એટલે કે બોન્ડ છે, એનું ખરીદ વેચાણ કરતા હો, ખરીદો વેચો, તો એના વખતે દલાલ મારફતે સોદા કરવામાં આવે. આપણે કોને આપશું? દલાલને આપશું કે ભાઈ આલે એટલા શેર મારા છે એ વેચી દેવાના છે, એટલા મને ખરીદી દે તું મને આ કંપનીને. તો દલાલો એ આપેલી તેમની સેવાના બદલામાં એ આપણને શું આપે છે? એક પ્રકારની સર્વિસ આપે છે, બરાબર. તો એના બદલામાં જે રકમ ચૂકવવામાં આવે તેને દલાલી કહે છે, બરાબર. એને રકમ ચોક્કસ નક્કી કરી દીધી હોય કે ભાઈ હું તમને આટલા શેર વેચી આપીશ, તમારે મને આટલા ટકા દલાલી આપવાની છે, તો એને આપણે શું કહીશું? દલાલી, એટલે કે બ્રોકરેજ ઇંગ્લિશમાં એને કહીશું આપણે. ત્યારબાદ છે વ્યાજ, જે મેં તમને શરૂઆતમાં કીધું હતું એ પ્રમાણે. તો વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ એટલે કોને કહેવામાં આવે છે? શેર સિવાયની અન્ય જામીનગીરીઓ, શેરનો સમાવેશ થતો નથી, એટલે કે ડિબેન્ચર, લોન, બોન્ડ વગેરે પર નિયત સમયના અંતરે જે વળતર મળે તેને વ્યાજ કહે છે. એટલે વ્યાજ કોના ઉપર મળે છે? આ પ્રશ્ન મેં પૂછ્યો હતો તમને, તો યાદ રાખજો, ડિબેન્ચર ઉપર વ્યાજ મળે છે. તો શેર ઉપર શું મળે છે? ડિવિડન્ડ. તો લોન ઉપર, બોન્ડ ઉપર વગેરે ઉપર વ્યાજ મળતું હોય છે ચોક્કસ સમયના અંતરે, બરાબર. તો આ યાદ રાખવાનું, વ્યાજની ગણતરી હંમેશા કઈ કિંમત ઉપર થાય છે? આ આગળ આવી ગયું, દાર્શનિક કિંમત પર થાય છે. તો સેમ ટુ સેમ વ્યાજ કોને કહેવાય એ સમજી ગયા, કોના ઉપર મળે છે એ ખબર પડી ગઈ. તો ડિવિડન્ડ, તો કે શેર પર મળતું વળતર એને આપણે શું કહીશું? ડિવિડન્ડ. તમારે કોઈ કંપનીના તમારી પાસે શેર હોય તો તમને એમાં વ્યાજ ન મળે, શું મળતું હોય? ચોક્કસ સમયના અંતરે, એવું ના હોય એની અંદર, ચોક્કસ સમયના અંતરે શેમાં હોય? વ્યાજમાં હોય. અહીંયા તો ડિવિડન્ડ, કંપની નફો કરે તો તમને ડિવિડન્ડ મળે, બરાબર. તો યાદ રાખો, ડિવિડન્ડની ગણતરી પણ કઈ કિંમત ઉપર થાય છે? દાર્શનિક કિંમત પર કરવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો. તો આ એના પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવી. હવે છે શું? તો કે રોકાણની ખાતા વહી, એટલે કે રોકાણ તમે કેટલી જગ્યાએ કરતા હો, બરાબર. તો એ જે નોંધ તો રાખવી પડે ને આપણે, વર્ષને મહિને મહિને અથવા તો છ છ મહિને, ત્રિમાસિક, છ માસિક, વાર્ષિક તમને વ્યાજ મળતું હોય બધા રોકાણો ઉપર. તો એ વ્યાજ છે એ રોકાણોની કિંમત છે, કેટલી કઈ જગ્યાએ રોકાણ કર્યું એ બધાની નોંધ તમારે રાખવી જરૂરી છે. કારણ કે એની અંદર નકર ખ્યાલ આવે નહીં કેટલી જગ્યાએથી ક્યાંથી કેટલા પૈસા લેવાના છે, ક્યાં કેટલા પૈસા આપવાના છે, યાદ રહે નહીં, બરાબર. તો એના માટે રોકાણની ખાતા વહી તૈયાર કરવામાં આવે છે. તો એની અંદર જેમ આપણે પેટા નોંધ, રોકડ મેળ એવું બધું શીખી ગયા ધોરણ 11ની અંદર, બરાબર, એવી રીતના અહીંયા પણ રોકાણોની ખાતા વહી તૈયાર કરવામાં આવે છે. શા માટે આ તૈયાર કરવાની? તો એના હેતુઓ છે, જોઈએ આપણે. દરેક રોકાણ અંગેની જરૂરી હિસાબી નોંધો અને વિગતો દર્શાવી શકાય, બધી માહિતી તમને એની અંદરથી મળી રહે. ક્યાં કેટલી તારીખે કેટલું રોકાણ કર્યું અને ક્યાં કેટલા પૈસા લેવાના છે અને કેટલા આપવાના છે, બરાબર. ત્યારબાદ રોકાણની ખાતા વહી તૈયાર કરવાનો હેતુ બીજો છે, દરેક રોકાણો ઉપર મળવાપાત્ર વ્યાજ, ડિવિડન્ડ, મળેલ વ્યાજ વગેરેની જ્યારે જોઈએ ત્યારે માહિતી મળી રહે છે. ત્યારબાદનો હેતુ છે, હિસાબી સમયગાળાના અંતે રોકાણોના હાથ પર રહેલ આખર સ્ટોકનું મૂલ્યાંકન થઈ શકે છે. એટલે શું? કે ભાઈ તમે વર્ષ દરમિયાન ખરીદો, વેચો, ખરીદો, વેચો, શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધું કરતા હો, તો વર્ષના અંતે આપણી પાસે કેટલા ભાઈ રોકાણ વધ્યા છે, એટલે કે આખર સ્ટોકનું મૂલ્યાંકન થઈ શકે છે. ત્યારબાદની છે હેતુ, જે તે રોકાણના વેચાણના પરિણામે ઉદ્ભવતા નફા નુકસાનની માહિતી મળે. કોઈ રોકાણ તમે કર્યું હતું ને, હવે રોકાણ કરેલું એ વેચી દીધું, તો એમાં નફો થયો કે નુકસાન થયો એની માહિતી તમારે મેળવવી હોય તો રોકાણની ખાતા વહી, એના ખાતા બનાવ્યા હોય એની અંદરથી તમને મળતી હોય છે. ત્યારબાદ છે, હિસાબી સમયગાળાના અંતે, એટલે આખું વર્ષ પૂરું થાય ત્યારે રોકાણોના વ્યવસાયમાં, એટલે કે રોકાણનો વ્યવસાય જ તમે કરો છો, ખરીદ વેચાણ જ કરતા હો, તો એમાં ઉદ્ભવતો નફો કે નુકસાન નક્કી કરી શકાય છે. તો આ રોકાણની ખાતા વહી તૈયાર કરવાના હેતુઓ છે, વિદ્યાર્થી મિત્રો. તો કેવી રીતના આના ખાતા બનાવવામાં આવે છે રોકાણના, તો એ જે છે એ હવે પછીના વિડીયો લેક્ચર જે રહેવાનો છે એની અંદર એની ડિટેલમાં સમજૂતી મેળવીશું, વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિડીયો જો સમજાણો હોય તમને તો લાઈક કરવાનું ભૂલો નહીં, તમારા ગ્રુપ્સની અંદર, તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુને વધુ શેર કરો. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર. થેન્ક યુ.